सचमुच हमने जो शोध की है उससे मात्र कान में डालने की दवाइयां हैं, खाने की दवाई है, और एक घंटे के पहले ही ट्रीटमेंट में चेंजेस आने लगते हैं और जन्म का बहरा बालक भी सुनने लगता है, पीछे से आया हुआ बालक भी सुनने लगता है। શું નામ છે તમારું? ચાલા કુલદીપસિંહ. અચ્છા કુલદીપસિંહ, અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલા તમને કાન રિલેટેડ શું પ્રોબ્લેમ હતો? મને બંને કાનમાં તમરા બોલતા અને ઓછું સાંભળાતું. ઓકે. અને ચક્કર આવતા. વર્ટિગોનો પણ પ્રોબ્લેમ હતો. બરાબર. હવે આ ટ્રીટમેન્ટ 2-3 કલાકની જે અમે તમને આપી વગર મશીન વગર ઓપરેશને, અને આ ટ્રીટમેન્ટ પછી કેવું લાગે છે તમને? કામ ખુલી ગયા છે. બરાબર. સાંભળવાની શરૂઆત બી થઈ ગઈ અને તમરામાં પણ રાહત થઈ ગઈ છે તમને. બરાબર ને? હા જી. શું નામ આપનું? દિલીપભાઈ. ને શું નામ આપનું? ચાલાભાઈ પાલસિંહ. હા, હવે આપ તમારા બંનેનો રિવ્યુ જોઈએ છે કે તમને કેવું લાગ્યું? અમને સારું. કેમ લાગે છે? સવાલ જેવો પૂછતા એવું લાગે છે કે કેર છે. તમારા મિત્ર છે? મારો ભાઈ છે. અચ્છા, તમારા ભાઈ છે ને, એમના મિત્ર છે. બરાબર. તો હવે જે કાનની તકલીફો ભોગવતા હોય એવા વ્યક્તિઓને અમારું રેફરન્સ આપશો કે નહીં તમે? આપશો. તો એવું છે કે હું જ પોતે 2 મહિના મોડો પહોંચ્યો અહીંયા. સાચી વાત. બરાબર છે. એટલે તો ખરેખર વિશ્વાસ કરીને આવવા જેવું છે. ખોટું નથી. સાચી વાત છે. પોતે 2 મહિના મોડો. આમાં શું થાય છે કે લોકોને વિશ્વાસ નથી રહેતો, પેલા કાનના ડોક્ટરોએ જે કીધું હોય એમના મગજમાં જ ફરતું હોય કે આનો કોઈ ઈલાજ નથી, આમ નહીં થાય તેમ નહીં થાય, આ કરવું પડશે. એટલે વ્યક્તિઓને અમે એમ કહીએ કે 3 કલાકમાં રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે, તો લોકો વિશ્વાસ નથી કરી શકતા, એ પ્રોબ્લેમ થાય છે. એમને એવું થાય કે અમારા પૈસા પડી જશે કે અમને ઉલ્લું બનાવવામાં આવશે, એવા વિચારો આવે છે. તો તમારું ઓપિનિયન એટલે લઈએ છીએ કે લોકોને વિશ્વાસ આવે કે હા ભાઈ, એમને સારવાર લીધા પછી એમને ખરેખર રાહત થઈ છે. ખરેખર રાહત થાય. ઓકે, આવું જોઈએ. થેન્ક યુ.